દાખલો આપી દઉં. એક નગરસેઠની હવેલીમાં આગ લાગી મંડી, દ્વારાના ગોટે ગોટા નીકળવા, જ્વાળાઓ નીકળવા મંડી, અને ગામના પાદરમાં શેઠ બેઠેલા, શેઠે કીધું કે આ ક્યાં કોણ હળગ્યું કે આ કોનું હળગે? તો તમારો બંગલો હળગ્યો કે? હોય નહીં. તો કે હોય બાપલિયા, મારું કાંઈ બચે નહીં, હવે બીજા બાવડા પકડે તોય પડતા 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 મારું બધું હળગી ગયું, બળી ગયું. એમાં ઓચિતાના કોકે આવીને કીધું કે હા, કે તમે ઓચિતા જો આ મનની આવલી ભૂલાઈ જાય. હું અર્જુનાથ બાપુને કહેતો હોય, આપણે વાતો નીકળી જાય, મનને ઉંમરની અસર થાય. વિસ્મૃતિ પણ કુદરતની દેન છે, અને સ્મૃતિ પણ કુદરતી દેન છે. ઈશ્વર દયાળુ છે, મા ભગવતી દયાળુ છે કે આની વિસ્મૃતિ કરી નાખો, નકર આ માના ગાંડો થઈને મરી જાય. આ બધું અહીંયા યાદ રહે, એટલે વિસ્મૃતિ કરી નાખે. સ્મૃતિ આપે જોગમાયા, અને વિસ્મૃતિ પણ ઈજ આપે. એટલે અહીં કે મારું બધું બળી ગયું, હવે કાંઈ રે નહીં. એમાં એક જણો આવીને ટોળા નામ ખેવતો ખેવતો શેઠના કાનમાં જઈને કીધું કે રાડું નાખામો, તમારે દીકરા અહીં દોધી પહેલાં બંગલો વેચી નાખ્યો. એમ વેચી નાખ્યો? તો કા એમ? તો એ બિચારાનું હળગી ગયું કા? જોયું લીંબોડ જો હલે મીડો લેવા. હા, અરે રામ રામ, બિચારાનું બધું હળગી, આ મનના ખેલ નથી તે હું છે સાહેબ? અરે બિચારાનું બધું બળી ગયું, ઓય બાપલિયા, કાંઈ રહ્યું નહીં. તાં દીકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. વરી રોવા મીડો. હવે આ મનના ખેલ નથી, તે ખેલ છે સેના સાહેબ? આ મનને મિશ્રીનાથ બાપુના ચરણમાં રાખું, માં સોનલમાના ચરણમાં રાખું, માં નવલાખ લોબળિયારીના ચરણમાં રાખું, તે કોઈ દિવસ ભટકશે નહીં સાહેબ. તમારું અને મારું મન જેમ બને પ્રયત્ન કરવાના. કોઈ કોઈ માનાને પરબારું નથી મળી રહ્યું, પ્રયત્ન કરતા 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 મળી રહી સાહેબ. હા, તો મનના મંદિરિયામાં જ્ઞાનનો દીવો કરી, સમજણનો દીવો કરી, અને મનનું જોયા કરવું આ ક્યાં જાય છે, એને પાછું વાળી લ્યો, ત્યાં તારું કામ નથી. અહીંયા મંદિરે જાય તો ત્યાં દાવા દો, એને કયો મંદિરને, મનને કયો ત્યાં રે. મન આપણા કાબુમાં હોવું જોઈએ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજન લઈ માટે હે મારે ન જાઉં, હે મારે ન જાઉં, હે મારો હરિના ભજન. હરિના ભજન ને માટે હે મારે, ખોજી જાય પણ ગોટો નો વરી, ગોટો કઈ વરી, આ હૃદય ને નાખે એટલે ગોટો વરી જાય, કારણ કે અહીંયા પ્રાણ છે. એમ પ્રાણવાન કડી સાંભળજો સાહેબ, હરિદાન બાપુની. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા મિશ્રીનાથ બાપુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. હરિના ભજન ને માટે
मारे न जाऊ हयू हे मानो बनाऊ हरिना भजन दे माते આપણે તો હું છે અટાણે વર્તમાનમાં ગુરુ બધું તમે કરી દો એમ ન ચાલે છે. ગુરુ રસ્તો જ બતાવી શકે, હાલવું તો આપણે જ પડે. હા, જે કૃષ્ણમૂર્તિ ને એક યુવાને પ્રશ્ન કર્યો હતો બાપુ, જે કૃષ્ણમૂર્તિ દુનિયાનો ફિલોસોફર, એને એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે તો કોઈ રસ્તો બતાવશો? એટલે જે કૃષ્ણમૂર્તિ શું કીધું ખબર, કે તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું. બહુ સરસ પ્રસંગ. મિત્રો સાંભળજો, તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. કોણે બાંધ્યા મને? તમને આપણે જ બંધાણા છીએ. પધારો બાબુ, પધારો. આપણે જ બંધાણા છીએ, આપણે કોઈ બાંધ્યા નથી. માટે આપણે જ બંધાણા છે ને, આપણે જ છૂટવું પડે. ગુરુ માત્ર રસ્તો બતાવી દે કે તમે આમ સત્કર્મ કરો, ભજન કરો, હરિભજન કરો, મા જગદંબાના ઉપાસક બનો, તો તમે તમારી બંધનમાંથી તમને મુક્તિ મળી જશે અને મળી જાય. અને એક તમને આપણું ગામડાનો દાખલો આપું. ગામમાં આપણે ગામડા ગામમાં વચ્ચે થાંભલા હતા, થાંભલા. એ થાંભલાને આપણે આંકડિયા ભીડીના ઊભી જાય અને પછી આમ રાડું નાખે કે મને આમાંથી બારો કાઢો, મને આમાંથી બારો કાઢો. કોણ કાઢે? એ તો તું આંકડિયા સોડતો જ નીકળે ને.
એમાં બીજું કોઈ કરે નહીં, આપણે હવે શું બને છે, બીજું કોક કરી દઈએ મારા માટે, એ જ અબડાય છે આપણી, મારી ને તમારી સમાજની. નહીં, કોઈ ન કરે, તારે તારું જ કરવું પડે સાહેબ, બીજો કોઈ ન કરે. રસ્તો બતાવી દઈએ મહાપુરુષો બને, તમને રસ્તો બતાવે, કાંઈથી આમ તમને જાઓ એટલે તમને મુક્તિ મળી જાય, મળી જાય. હે તો મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી, સમજી સમજીને સમર્થ થાવ હરિના ભજન ને માટે હેમાળે ન જાવ. અને છેલ્લી કડી અને એક પ્રસંગ આપણે કહી દઉં સાહેબ, હું વાતુનો માણસ છું, આ તો ઘોર થાય એટલે હું થોડું ગાવાનું પ્રાધાન્ય એટલા માટે આપું છું કે આપણો કોઈનો દોર ન તૂટે, એટલે કે હું તો વાતુનો માણસ છું. હા, છેલ્લી કડી સાંભળજો ને પછી એક મારા પ્રસંગ કેવો એ સાંભળજો. છેલ્લી કડી અને એક પ્રસંગ કહું તમને, એક કડી અને પછી છેલ્લી કડી. જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈને, શું હરિદાન બાપુની આ કવિતા છે સાહેબ, જીવવા જેવી છે. જ્ઞાન ની ગંગામાં ડૂબક્યું દેવાની વાત કરે, ઓલી ગંગા છે માં ભગીરથી હરદ્વાર ઋષિકેશી, તો બરાબર છે, આપણી પાસે સગવડતા હોય તો આપણે ન્યાય જઈએ. આ સોનભાઈમાં ગંગા સ્નાન કરવા જવાના હતા ને, તો અમારે ત્યાં સોરઠમાંથી એક જણાએ કીધું કે માં તમે ગંગાજી જાઓ તો મને લેતા જજો, તો કે આવજો આપા, તમે આવજો. પછી મારે જવાનું થયું તો આપાને કીધું કે હાલો, તો ગયા ભેરા. હવે એને ખબર નહીં હરદ્વાર ઋષિકેશી ગંગાજીનું પાણી ટાઢું ના ટાઢનો અનુભવ નહીં કરેલો, ન્યા ગયા તો ખરા પણ ધ્રુજી ગયા હો સાહેબ, એમ થયું કે હવે આમાં નાહવું કેમ. એટલે સોનલમાં કે તમારે આપા નાહવું છે ને, તો ના માં નાહવું તો નથી, તો શું કરશો, કે હું લાકડી બોરીને કહી દઉં કે નાહ તો એટલી વાર લાગે પણ નથી નાહવું એમ. બોલો, લાકડી ગંગાજીમાં બોરીને કે નાહ તો એટલી વાર લાગે પણ નાહવું નથી, એ ટાઈટ મારી નાખે. હા, સોરઠમાંથી અમારે અમુક શ્રાદ્ધ કરાવવાની આ ગયા હતા બ્રાહ્મણની પાસે, કંઈક પિતૃ શ્રાદ્ધ કહે છે, એટલે ગોરબાપાએ કીધું સાત પ્રકારના ધાન લાવો, તો કે એક પ્રકારનું ધાન નહોતું તો બાપુજી ગુજરી ગયા, અને સાત પ્રકારના ધાન ક્યાંથી તમને લઈ આવી દેવા અમારે, કે તો એમ કરો તમે ટકા કરો ભાડ ઉતરાવીને ટકા કરાવો, તો કે અમારે મારા બાપુજી અડધા ગામના ટકા કર્યા, હવે એક હું ન કરું તો ન હાલે, હે આમાં નો ઓને મળે નો ઓને ભણું વેડફાઈ જાય સાહેબ. પણ જ્ઞાન કેરી સાંભળજો ધ્યાન દઈને, ગંગાજીમાં ડૂબક્યું દઈને, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને, જ્ઞાન કરી ગંગાજીમાં ડૂબક્યું દઈને પંડને પખાલી અને પોતે પવિત્ર થાવું. હે પંડને પખાલી પોતે પવિત્ર થાવું, અમારે ત્યાં એક લોકગીત ગવાય છે કે હું તો માન સરોવરની હંસલી, એ જ ચાલી મોતી ચણવા રે એકલી રે, હું તો માન સરોવરની હંસલી, સમનાનો બચકો બાંધી હાલી હું એકલી, સમણાનો બચકો
हाली हूँ एकली जी नानकड़ी पापन नी छा जली रे तो मन सरोवर नी हंसली ए हूँ तो मन सरोवर नी छेली कड़ी अने एक प्रसंग आपने हमर जो क्या हुई जरा गौर नो आ ले ले जो पर पची उड़ा जो पची